ડૉક્ટર ઝલક પટેલ સહાયક પ્રાધ્યાપક ગણિત શાસ્ત્ર સરકારી ઇજનરી કોલેજ મોડાસા ખાતે મારી ફરજો બજાવું છું અને ઈ કન્ટેન્ટ ઇન ગુજરાતીની વ્યાખ્યાન શ્રેણીમાં વ્યાખ્યાન નંબર દસમાં હું આપનું સ્વાગત કરું છું મિત્રો અગાઉના વ્યાખ્યાનમાં આપણે ત્રિકોણમિત્તે વિધેયો જો ગુણાકારના સ્વરૂપમાં આપેલા હોય તો તેમને સરવાળા કે તફાવતમાં કેવી રીતે લઈ શકાય તે જોયું આજના વ્યાખ્યાનમાં આપણે જો ત્રિકોણમિત્થીય વિધેયો સરવાળા કે તફાવતના સ્વરૂપમાં આપેલા હોય તો તેમને તેમના ગુણાકારના સ્વરૂપમાં કેવી રીતે ફેરવી શકાય તે વિશે ચર્ચા કરીશું તો મેં તમને કહ્યું એ પ્રમાણે આજના વ્યાખ્યાન દસમાં આપણે ત્રિકોણમિત્તીય વિધેયોના સરવાળા તેમજ તફાવતનું તેમના ગુણાકાર સ્વરૂપે નિરૂપણ કરવા જઈ રહ્યા છીએ મિત્રો આપણે અગાઉના લેક્ચરમાં જોયું કે ટુ સાઇન આલ્ફા કોસ બીટા બરાબર સાઈન આલ્ફા પ્લસ બીટા પ્લસ સાઈન આલ્ફા માઇનસ બીટા થાય આપણે જોયું કે ટુ એસ સી આપણે કંઈક એને ટૂંકમાં આ રીતે યાદ રાખ્યું ટુ એસ સી બરાબર એસ પ્લસ એસ એ જ રીતે ટુ કોસ આલ્ફા સાઈન બીટા બરાબર સાઈન આલ્ફા પ્લસ બીટા માઇનસ સાઈન આલ્ફા માઇનસ બીટા થાય તે જોયું એ જ રીતે ટુ કોસ આલ્ફા કોસ બીટા બરાબર કોસ આલ્ફા પ્લસ બીટા પ્લસ કોસ આલ્ફા માઇનસ બીટા થાય તે પણ જોયું અને માઇનસ ટુ સાઈન આલ્ફા સાઈન બીટા બરાબર સી માઇનસ સી એટલે કે કોસ આલ્ફા પ્લસ બીટા માઇનસ કોસ આલ્ફા માઇનસ બીટા થાય તે આપણે સાબિત કર્યું હવે મિત્રો જો આપણે આ સૂત્રોમાં જો આપણે આલ્ફા પ્લસ બીટા બરાબર એ લઈ લઈએ અને આલ્ફા માઇનસ બીટા બરાબર બી લઈ લઈએ એટલે હું કંઈક આવું કરી રહ્યો છું કે જ્યાં તમને અહીંયા જે ખૂણા દેખાઈ રહ્યા છે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા માઇનસ બીટા ત્યાં હું એ અને બી લઈ રહ્યો છું એટલે આ બધા સૂત્રોમાં સાઈન એ પ્લસ સાઈન બી સાઈન એ માઇનસ સાઈન બી કોસ એ પ્લસ કોસ બી કોસ એ માઇનસ કોસ બી એવું થશે જો હું આલ્ફા પ્લસ બીટા બરાબર એ અને આલ્ફા માઇનસ બીટા બરાબર બી લઉં અને જો હું આમનો સરવાળો કરું આલ્ફા એ અને બીનો એટલે કે જો હું એ વધતાં બી કરું તો મને એ આલ્ફા વધતા આલ્ફા બીટા બીટા કેન્સલ થઈ અને ટુ આલ્ફા આપશે એટલે આની ઉપરથી મને મારો આલ્ફા મળી જશે મારો આલ્ફા થશે એ વત્તા બી બાય ટુ ફરી જો હું આલ્ફા પ્લસ બીટા બરાબર એ છે અને આલ્ફા માઇનસ બીટા બરાબર બી છે જો હું બીને એમાંથી બાદ કરું એટલે કે હું એ માઇનસ બી લેવા જાઉં તો અહીંયા માઇનસ થશે અને અહીંયા ધન થશે આલ્ફા આલ્ફા ઉડી જશે અને અહીંયા મને ટુ બીટા મળશે જે મને બીટાની કિંમત આપશે બીટા થશે એ માઇનસ બી બાય આમ જો આપણે આલ્ફા પ્લસ બીટા બરાબર એ લઈએ અને આલ્ફા માઇનસ બીટા બરાબર બી લઈએ તો આલ્ફા થઈ જશે એ વધતાં બી ભાગ્યા બે અને બીટા થઈ જશે એ ઓછા બી ભાગ્યા બે એટલે કે જો હું અહીંયા આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ એ આલ્ફા માઇનસ બીટાની જગ્યાએ બી મૂકું તો મારા ડાબી બાજુમાં જે જ્યાં પણ એક્સપ્રેશનમાં જ્યાં જ્યાં આલ્ફા છે તે બધા થઈ જશે એ પ્લસ બી બાય ટુ અને જેટલા જેટલા બીટા છે એ બધા જ થઈ જશે એ માઇનસ બી બાય ટુ એટલે મિત્રો આ જે આલ્ફા છે તેને હું હવે એ વત્તા બી ભાગ્યા બેથી અને જે બીટા છે એને હું એ ઓછા બી ભાગ્યા બેથી બદલી નાખીશ અને તે જ વખતે મારે આલ્ફા પ્લસ બીટાને બદલવા પડશે એથી અને આલ્ફા માઇનસ બીટાને બદલવા પડશે બીથી તો જો આવું કરીએ તો કંઈક આપણને આ સૂત્રો મળે જેમાં સાઈન એ વધતા સાઈન બી એટલે કે મેં જમણી બાજુને લઈ લીધી છે સાઈન એ વત્તા સાઈન બી બરાબર ડાબી બાજુમાં શું મળશે તો ટુ sin એ વત્તા બી બાય ટુ કોઈ ટુ એટલે કે આવું મળશે બી બાય ટુ કોસ એ ઓછા બી ભાગ્યા બે એ જ રીતે જે બીજું સૂત્ર આપણું હતું તે થઈ જશે A minus sin એ માઇનસ સાઈન બી તો એ થઈ જશે ટુ કોસ એ પ્લસ બી બાય ટુ સાઈન એ માઇનસ બી બાય ટુ આવી જ રીતે આપણું ત્રીજું સૂત્ર જે થશે કોસ એ પ્લસ કોસ બી જે થઈ જશે ટુ કોસ એ વત્તા બી ભાગ્યા બે કોસ એ ઓછા બી ભાગ્યા બે મિત્રો આપણું ચોથું અને છેલ્લું સૂત્ર જે છે એ થઈ જશે કોસ એ માઇનસ કોસ બી બરાબર માઇનસ ટુ માઇનસ ટુ સાઈન એ વત્તા બી ભાગ્યા બે સાઈન એ ઓછા બે તો જે આપણે ગયા વ્યાખ્યાનમાં જોયું તેમાં આપણે ગુણાકારને વિધેયોના સરવાળા તરીકે અથવા તો તફાવત તરીકે દર્શાવ્યા હતા આ વ્યાખ્યાનમાં આપણે વિધેયોના સરવાળા કે તફાવતને તેમના ગુણાકાર સ્વરૂપે દર્શાવવા જઈ રહ્યા છીએ આગળ જોયું તો તે રીતે જ અહીંયા પણ તમે બહુ જ સામાન્ય રીતે બહુ જ સાધારણ સમજૂતીથી આને યાદ રાખી શકો યાદ રાખવા માટે હવે આપણે ડાબી બાજુથી જમણી બાજુ કઈ રીતે યાદ રાખવું તે જોઈએ આપણે યાદ રાખેલું જ છે કે જો ટુ એસ સી હોય તો એસ પ્લસ એસ કરવાનો ટુ સી એસ હોય તો એસ માઇનસ એસ કરવાનો ટુ સી સી હોય તો સી પ્લસ સી કરવાનો ને માઇનસ ટુ એસ એસ હોય તો સી માઇનસ સી બસ એને જ જબાથી ડાબા યાદ રાખવાનું છે ઊંધી રીતે તો એસ પ્લસ એસ બરાબર ટુ એસ સી એસ માઇનસ એસ બરાબર ટુ સી એસ સી પ્લસ સી બરાબર ટુ સી સી અને સી માઇનસ સી બરાબર માઇનસ ટુ એસ એસ એ રીતે યાદ રાખીશું હવે અહીંયા ધ્યાન રાખજો ત્યાં આપણે આલ્ફા પ્લસ બીટા આલ્ફા માઇનસ બીટા સામે અને આ બાજુ આલ્ફા બીટા લેતા હતા જ્યારે અહીંયા તમારે આ બાજુ ખૂણા તરીકે એ અને બી લેવાના છે અને સામે એ એ ઓછા બી ભાગ્યા બે એ રીતે ખૂણા લેવા પડશે આપણે ગુણાકારમાંથી સરવાળામાં જઈએ છીએ ત્યારે આપણે માત્ર તેમના એડ કરીએ છીએ અને સબસ્ક્રાઇબ કરીએ છીએ તો આ ભૂલ ના થાય તે મિત્રો જોઈ લેજો અહીંયા બાય ટુ કરવું પડે જ્યારે સરવાળા કે તફાવતમાંથી આપણે ગુણાકારમાં જતા હોઈએ ત્યારે તો હવે આ ફોર્મ્યુલાસ આટલી ફોર્મ્યુલાસ તમારે યાદ રાખવી પડશે અને આના ઉપરથી તમે દાખલાઓ સાબિત કે એના ઉકેલો શોધી શકશો અહીંયા આ દાખલો આપેલો છે મિત્રો નીચેના ત્રિકોણ મિત્ર વિધેયોના સરવાળા તફાવતને ગુણાકારના સ્વરૂપમાં ફેરવો તો આપણને અહીંયા સાઇન એટ સીટા પ્લસ સાઇન સિક્સ સીટા એવું આપેલું છે આપણે હમણાં જ જોઈને આવ્યા કે જો સાઈન વત્તા સાઈન હોય તો તે ટુ સાઇન કોસ થઈ જાય અને ખૂણા આપણે યાદ રાખીશું એ વત્તા વી બાય ટુ એ ઓછા વી બાય ટુથી અહીંયા મારે ટુ એસ અને સી લખી દેવાના એસ એટલે સાઈન સી એટલે કોસ અને ખૂણા મારે લેવાના થાય તો થશે એટ સીટા એટ સીટા એટલે મારો એ થશે સિક્સ સીટા એટલે મારો બી થશે તો એટ સીટા પ્લસ સિક્સ સીટા બાય ટુ અને એટ સીટા માઇનસ સિક્સ સીટા બાય ટુ આપણે જોયું કે સાઈન એ પ્લસ સાઈન બી થશે ટુ સાઇન એ પ્લસ પી બાય ટુ કોસ એ પી ટુ તો તે પરથી આપણે આ લખી શકીએ અને આપણો જવાબ કંઈક થશે ટુ sin એઈટ પ્લસ સિક્સ એટલે કે આઠ વત્તા છ થઈ જશે ચૌદ થીટા ફોર્ટીન થીટા બાય ટુ એટલે થઈ જશે આ સેવન થીટા આઠ ઓછા છ એટલે બે થીટા થાય બે થીટા ભાગ્યા બે એટલે થીટા થઈ જશે તો આપણે આ જે સરવાળામાં આપેલું હતું તેને આપણે ગુણાકારના સ્વરૂપે અહીંયા દર્શાવ્યું છે મિત્રો અહીંયા આપણને સાઈન સેવન થીટા માઇનસ સાઈન ફાઇવ થીટાને ગુણાકારના સ્વરૂપમાં દર્શાવો એવું કહ્યું છે તો આપણે સાઈન માઇનસ સાઈન એટલે કે એસ માઇનસ એસની સૂત્રનો ઉપયોગ કરીએ તો એ સૂત્ર છે ટુ કોસ સાઈન એસ માઇનસ એસ હોય તો ટુ સી એસ કરવું પડે ટુ કોસ સાઈન ખૂણાને ઉમેરો અને બેથી ભાગી નાખો ખૂણાને બાદ કરો પહેલાંમાંથી બીજો ખૂણો અને એને બેથી ભાગી નાખો સાઈન એ માઇનસ સાઈન બી બરાબર ટુ ટાઈમ્સ કોસ એ પ્લસ બી બાય ટુ ઇન્ટુ એ માઇનસ બી બાય ટુ તો આ થઈ જશે ટુ ટાઈમ્સ કોસ સેવન પ્લસ એટલે ટ્વેલ્વ ટ્વેલ્વ બાય ટુ એટલે સિક્સ થીટા થશે બાર ભાગ્યા બે એટલે છ થીટા થશે અને અહીંયા થઈ જશે સાઈન સેવન થીટા માઇનસ ફાઇવ એટલે કે ટુ થીટા બે થીટા ભાગ્યા બે એટલે આ થઈ જશે થીટા તો આમ મિત્રો આપણે સાઈનના તફાવતને બીજા ત્રિકોણ મિતે વિધિઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવ્યું આગળ વધીએ અહીંયા આપણને આપેલું છે કોસ વત્તા કોસ તો કોસ એ વધતા કોસ બીની ફોર્મ્યુલા આપણે જોઈ એ છે ટુ સી સી કોસ એ પ્લસ કોસ બી કોસ એ પ્લસ કોસ બી બરાબર ટુ સી સી ખૂણા કંઈક આ રીતે લેવાના થશે આ જે બંને ખૂણાઓ છે તેમને એડ કરો તેમનો સરવાળો કરો અને એને બેથી ભાગી નાખો જ્યારે આની માટે ખૂણાઓને પહેલાં ખૂણામાંથી બીજો ખૂણો બાદ કરી એને બેથી ભાગી નાખો તો આપણો જવાબ થશે કંઈક મિત્રો ટુ કોસ નવત્તા સાત એટલે સોળ સોળ થીટા ભાગ્યા બે સોળ થીટા ભાગ્યા બે એટલે એટ થીટા અને ભાગ્યા બે એટલે આ ફોર થીટા થશે ફરીથી નાઇન પ્લસ સેવન સિક્સટીન સિક્સટીન ભાગ્યા આ બે અને આ બે એટલે ચાર તો સોળ ભાગ્યા ચાર એટલે કે ચાર થીટા થશે અહીંયા નાઇન થીટા માઇનસ સેવન થીટા એટલે કે ટુ થીટા થશે અને ટુ થીટા ભાગ્યા ચાર એટલે એ થઈ જશે થીટા બાય ટુ અહીંયા આપણને મિત્રો સી માઇનસ સી આપેલા છે તો તેની ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ માઇનસ ટુ એસ એસ કરવી પડે એટલે કે માઇનસ ટુ સાઈન સાઈન કરવી પડે જો આપણે માઇનસ ટુ એસ એસ કરીએ અને ખૂણાઓને જે ફોર્મ્યુલામાં જોયા એ રીતે લખવા જઈએ તો અહીંયા પહેલો ખૂણો છે થીટા બીજો ખૂણો છે ફાઈવ થીટા ભાગ્યા બે પહેલો ખૂણો છે થીટા બીજો ખૂણો છે ફાઈવ થીટા ભાગ્યા બે તો અહીંયા આપણે કંઈક આ રીતે જઈશું માઇનસ ટુ સાઇન આ થઈ જશે સિક્સ થીટા ભાગ્યા બે એટલે થ્રી થીટા આ થઈ જશે થીટા માઇનસ ફાઇવ થિટા એટલે કે માઇનસ ચાર થીટા માઇનસ ચાર ભાગ્યા બે એટલે માઇનસ બે થાય એટલે કે મને આવું મળે છે સાઈન માઇનસ બે થીટા જે આખું પદ છે એ ધન થઈ જશે અને આપણને મળશે બે સાઈન થ્રી થીટા સાઈન ટુ થીટા તો આ મિત્રો આપણને cos સીટા માઇનસ કોસ ફાઇવ થિટાની તફાવતથી ગુણાકારનું સ્વરૂપ મળી શકે છે હવે મેં મિત્રો આપણને અહીંયા સાબિત કરવાનું કહ્યું છે કે સાઇન થ્રી તીટા માઇનસ સાઈન થીટા ભાગ્યા કોસિટા પ્લસ કોસ બરાબર ટેન થિટા એવું સાબિત કરો તો આપણે ડાબી બાજુથી શરૂ કરીએ આપણી ડાબી બાજુ કંઈક છે સાઇન થ્રી થીટા માઇનસ સાઇન થીટા ભાગ્યા કોસ થ્રી પ્લસ હવે આપણે જવાબ ટેન્થ ઇટામાં જોઈએ છે એટલે આપણે જો અહીંયા એસ માઇનસ એસ અને સી પ્લસ સી સૂત્રોનો ઉપયોગ કરીએ તો આપણે કંઈક સાદુરૂપ આપી શકીએ એમ છે તો અહીંયા આપણે સૂત્રોનો ઉપયોગ કરીએ સાઈન માઇનસ સાઈન એટલે કે આપણને મળશે ટુ કોસ સાઈન એસ માઇનસ એસ ટુ સી એસ સી પ્લસ સી ટુ સી સી હવે ખૂણાઓ લખીએ ખૂણાઓ અહીંયા ખૂણો થશે એ છે આપણો થ્રી થીટા અને બી છે થીટા તો થ્રી થીટા પ્લસ થીટા બાય ટુ થ્રી થીટા માઇનસ થીટા બાય ટુ એ જ રીતે નીચે થ્રી થીટા પ્લસ થીટા બાય ટુ અને આ છે થ્રી થીટા માઇનસ થીટા બાય ટુ આનું સાદું રૂપ આપીએ તો આપણને ડાબા બરાબર મળશે

થ્રી થીટા માઇનસ સીટા એટલે કે ટુ થીટા બાય ટુ એટલે આપણને થીટા આપશે જે કોસ્ટ સાથે થીટા આપશે તો આમ મિત્રો આપ જોઈ શકો છો કે આ ટુ કોસ ટુ થીટા ઉડી જશે અને આપણને ટેન થીટા મળશે જે આપણે જમણી બાજુ તરીકે સાબિત કરવું હતું તો આમ બહુ સહેલાઈથી એસ માઇનસ એસ અને સી પ્લસ ના સૂત્રોની મદદથી આપણે આ સાબિત કરી શકીએ આપણે અહીંયા કહ્યું છે કે સાબિત કરો કે સાઇન સેવન્ટી નાઇન ડિગ્રી પ્લસ સાઈન નાઇન્ટીન ડિગ્રી ભાગ્યા કોસ નાઇન્ટીન ડિગ્રી માઇનસ કોસ સેવન્ટી નાઇન ડિગ્રી બરાબર રૂટ થ્રી થાય દાખલો આપણને મૂલ્ય શોધો તે રીતે પણ આપી શકે આપણને ડાબી બાજુ તરીકે દાખલો આપી દે અને એનું મૂલ્ય શોધો તેવું કહે તો તમારે એ મૂલ્ય શોધી એને સ્કવેર રૂટ થ્રી થાય તેવું બતાવવું પડે આપણે આને સાઈન સેવન્ટી નાઇન ડિગ્રી સાઈન નાઇન્ટીન ડિગ્રી સાઈન અગણ્યાંશી ડિગ્રી વધતા સાઈન ઓગણીસ ડિગ્રી વાગ્યા કોસ ઓગણીસ ડિગ્રી ઓછા કોસ ઓગણ્યાશી ડિગ્રી મિત્રો આપણે આને એસ પ્લસ એસ સૂત્રની મદદથી ટુ સાઇન કોસ લખી શકીએ અને એ જ રીતે છેદમાં સી માઇનસ સી સૂત્રની મદદથી માઇનસ ટુ સાઈન સાઈન એમ લખી શકીએ હવે અહીંયા જે ખૂણાઓ થશે તે કંઈક આ રીતે થશે આપણી પાસે અહીંયા એ તરીકે સેવન્ટી નાઇન અને બી તરીકે નાઇન્ટીન છે અંશમાં આપણી પાસે એ બરાબર અગણ્યાંસી અને બી બરાબર ઓગણીસ છે તો અહીંયા લખીશું ઓગણ્યાંસી ડિગ્રી વધતા ઓગણીસ ડિગ્રી ભાગ્યા બે અને અહીંયા લખીશું અગણ્યાંસી ડિગ્રી ઓછા ઓગણીસ ડિગ્રી ભાગ્યા બે જ્યારે છેદમાં આપણી પાસે એ તરીકે ઓગણીસ ડિગ્રી અને બી તરીકે ઓગણ્યાંસી ડિગ્રી છે તો તેને આપણે લખીશું ઓગણીસ ડિગ્રી વત્તા ઓગણ્યાંસી ડિગ્રી ભાગ્યા બે ઓગણીસ ડિગ્રી ઓછા અગણ્યાસી ડિગ્રી ભાગ્યા બે મિત્રો આ ટુ કેન્સલ થઈ જશે અને ઓગણ્યાંસી વધતા ઓગણીસ ભાગ્યા બે એટલે એ થઈ જશે સાઈન ઓગણપચાસ ડિગ્રી ઓગણ્યાસી ઓગણીસ એટલે અઠ્ઠાણું અઠ્ઠાણું ભાગ્યા બે એટલે ઓગણપચાસ ડિગ્રી ઓગણ્યાસી ઓછા ઓગણીસ એટલે કે સાહીઠ અને સાહીઠ ભાગ્યા બે એટલે કે ત્રીસ ડિગ્રી ભાગ્યા માઇનસ સાથે સાઈન આ ઓગણપચાસ ડિગ્રી થઈ જશે આ થઈ જશે સાઈન ઓગણીસ ઓછા ડિગ્રી ભાગ્યા બે એટલા થઈ જશે સાઈન માઇનસ સિક્સટી બાય ટુ એટલે કે સાઈન માઇનસ થર્ટી ડિગ્રી મિત્રો હા તો ઉડી જશે સાઈન માઇનસ થીટા બરાબર માઇનસ થાય તે આપણે જાણીએ છીએ તો હું છેદમાં માઇનસ સાથે માઇનસ સાઈન ત્રીસ ડિગ્રી લખી શકું અંશમાં કોસ ત્રીસ ડિગ્રી છે જ આ ધન થઈ જશે કોસ ત્રીસ ડિગ્રી એની કિંમત થાય સ્ક્વેરુટ થ્રી બાય ટુ વર્ગમૂંડમાં ત્રણ ભાગ્યા બે અને સાઈન થર્ટી ડિગ્રી એની કિંમત થાય એક ભાગ્યા બે આ બે ઉડી જાય અને આપણને સ્ક્વેરુટ થ્રી કિંમત મળે આની જે આપણી જમણી બાજુ થશે તો આમાં આપણે સાબિત કર્યું મિત્રો એવો જ બીજો દાખલો છે થોડોક અહીંયા તમે બદલાવ નોંધ્યો હશે અહીંયા આપણને સાઈન વધતા કોસ કોસ ઓછા સાઈન એ રીતે પદ આપેલા છે પણ આપણે જેટલા પણ સૂત્રો જોયા તેમાં કાં તો સાઈન વધતા સાઈન અથવા તો કોસ વધતા કોસ અથવા તો સાઈન ઓછા સાઈન અથવા તો કોસ ઓછા કોસ હોય તો આપણા સૂત્રો કામ કરે છે તે આપણે જોયું છે તો અહીં આપણે ગુણાકારમાં સીધે સીધા સૂત્રો ફેરવી નહીં શકીએ તો એની માટે જે આ કોસ અગિયાર છે તેને હું કોસ નાઇન્ટી ડિગ્રી માઇનસ સેવન્ટી નાઇન ડિગ્રી લખી શકું એટલે હું એવો પ્રયત્ન કરી રહ્યો છું કે જે કોસવાળું પદ છે તે સાઈનમાં જતું રહે અને સાઈનવાળું પદ છે તે કોસમાં જતું રહે તો અહીંયા કોસ ઓગણીસ રહેવા જ રહીએ પણ આ સાઇન વાળું જે પદ છે એને આપણે સાઈન નેવું ઓછા અગણ્યાસી લખી શકીએ તો આને કંઈક આ રીતે આપણે લખી શકીએ સાઈન ઓગણીસ ડિગ્રી વધતા સાઈન કારણ કે કોસ નાઇન્ટી માઇનસ સીટા કોસ ફાઈવ બાય ટુ માઇનસ થી એટલે sin થીટા થાય નાઇન્ટી માઇનસ એટલે આપણે પ્રથમ ચરણમાં છીએ પ્રથમ ચરણમાં ચિહ્ન ધન જ રહે તો કોસની જગ્યાએ સાઈન થઈ જાય અને એ થઈ જાય સાઈન સેવન્ટી નાઇન ડિગ્રી છેદમાં મિત્રો આપણી પાસે છે કોસ ઓગણીસ ઓછા આ થઈ જશે સાઈન નાઇન્ટી માઇનસ સેવન્ટી નાઇન ડિગ્રી ફરીથી આપણે પ્રથમ ચરણમાં છીએ પ્રથમ ચરણમાં ચિહ્નમાં ફરક ના પડે જે ચિહ્ન હોય જ રાખવાનું પણ સાઇનનું કોસ થઈ જાય તો આપણો અહીંયા થઈ જશે આ કોસ સેવન્ટી નાઇન ડિગ્રી જો મિત્રો આપણે આગળનો દાખલો જોઈએ તો તેમાં અહીંયા આપેલું તો સાઈન સેવન્ટી નાઇન ડિગ્રી વધતાં સાઈન નાઇન્ટી ડિગ્રી ભાગ્યા કોસ નાઇન્ટી ડિગ્રી માઇનસ કોસ સેવન્ટી નાઇન ડિગ્રી બરાબર રૂટ સાબિત કરો તમે જોઈ શકશો કે આપણને એ જ મળી ગયું છે સાઇન સેવન્ટી નાઇન ડિગ્રી બધા સાઇન નાઇન્ટી ડિગ્રી ભાગ્યા કોસ નાઇન્ટી ડિગ્રી માઇનસ કોસ સેવન્ટી નાઇન ડિગ્રી તો આના બરાબર હું સીધું જ રૂટ થ્રી લખી દઈશ આ મેં સાબિત કર્યું જ છે અગાઉ જેથી અહીંયા સાબિત કરી રહ્યો નથી તમને જો પરીક્ષામાં પૂછે તો તમારે અહીંયાથી આગળનું સાબિતી એ અગાઉ જે આપી એ આપવી પડે અને આના બરાબર જમણી બાજુ થઈ જશે તો મિત્રો આના બરાબર આપણે સ્ક્વેરુટ થ્રી થાય તેવું સાબિત કર્યું સાબિત કરો કે આ જે આખું ડાબી બાજુ છે એના બરાબર સાઈન થીટા ભાગ્યા કોસ ટુ થીટા થિટા થાય તેમ સાબિત કરવું છે આપણે ફરીથી અહીંયા સાબિત કરવાનો દાખલો હોય ડાબી બાજુ લઈ અને ચાલુ કરીએ ડાબી બાજુ છે કોસ માઇનસ કોટા ભાગ્યા સાઈન થ્રી ता कॉस टू थीटा माइनस कॉस फोर थीटा भाग्या साइन फोर थीटा माइनस साइन टू थीटा तो आप अँ मित्रों सी माइनस सी एस माइनस एस एज रीते सी माइनस सी एस माइनस एस ना सूत्रों वपरीए तो कॉस माइनस कॉस એટલે થઈ જશે ટુ એસ એસ પણ ઋણ ચિહ્ન સાથે એસ માઇનસ એસ બરાબર ટુ સી એસ થાય સી માઇનસ સી ફરીથી માઇનસ ટુ એસ એસ થાય અને એસ માઇનસ એસ બરાબર ટુ સી એસ થાય एस एट साइन साइन साइन, साइन। खूण लखी तो अह खूण आटा वत्ता थीटा भाग्या प्लस बी बाय टू अं खूण थे થ્રી થીટા ઓછા થીટા ભાગ્યા બે એ જ રીતે નીચે થ્રી થી ઓછા થી બે થીટા વધતા ચાર થીટા ભાગ્યા બે બે થીટા ઓછા ચાર થીટા ભાગ્યા બે નીચે થશે ચાર થીટા +2 थीटा / 2 4 थीटा - 2 थीटा / 2 तो आ થઈ જશે 2 2 કેન્સલ 2 2 કેન્સલ sin આપ જોઈ શકો છો આ થશે 4 थीटा / 2 એટલે કે 2 थीटा sin 2 थीटा / 2 એટલે કે sin θ આ થઈ જશે cos 2 थीटा આ થઈ જશે સાઈન થીટા જે માઇનસ સાઈન છે એ એમની એમ જ રહેશે પહેલાં પદમાં અને આ ઉડી જશે બીજા પદમાં પણ અહીંયાથી માઇનસ આવી રહ્યું છે તેને અત્યારે ત્યાં રહેવા દઈએ તો માઇનસ સિક્સ થીટા સિક્સ થીટા ભાગ્યા બે છે તો સિક્સ થીટા ભાગ્યા બે એટલે થશે થ્રી થીટા અને અહીંયા ટુ થીટા માઇનસ ફોર થીટા એટલે કે માઇનસ ટુ થીટા ભાગ્યા બે છે એટલે થઈ જશે સાઈન માઇનસ થીટા છેદમાં આ માઇનસ સાઈન અંશ સાથે છે એટલે હું એને આ રીતે લખી દઉં છેદમાં મારી પાસે છે કોસ સિક્સ થીટા બાય ટુ એટલે કે કોસ થ્રી થીટા અને સાઈન ટુ થીટા બાય ટુ એટલે કે સાઈન થીટા મિત્રો હમણાં અગાઉ જોયું એ પ્રમાણે સાઈન માઇનસ થીટાને હું માઇનસ સાઈન થીટા કરી અહીંયા ધન નિશાની બહાર કરી શકું તો મારી ડાબી બાજુ જે છે એ કંઈક હવે આવી રીતે લખી શકાશે માઇનસ સાઈન ટુ થીટા ભાગ્યા કોસ્ટ ટુ થીટા આ માઇનસ અને અહીંયાનો માઇનસ એને પ્લસ બનાવી દે અને થઈ જશે સાઈન થ્રી થીટા ભાગ્યા કો થ્રી થીટા જ્યારે આ સાઈન માઇનસ સીટા બરાબર માઇનસ લખીશું ત્યારે અહીંયા સાઈન થીટા આવશે જે નીચે સાથે ઉડી જશે તો આપણી પાસે કંઈક ડાબી બાજુ આ રીતે આવશે તો હું આને લસા તરીકે લઈ લઉં તો કોસ ટુ થીટા કોસ થ્રી મારો છેદ થશે અને અંશ થશે માઇનસ સાઈન ટુ થીટા સાથે કોસ થ્રી થીટા વત્તા સાઈન થ્રી થીટા સાથે કોસ ટુ થીટા મિત્રો કંઈક જાણીતું આવ્યું સાઈન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઈન બીટા થ્રી થીટાને જો હું આલ્ફા કહું અને ટુ થીટાને હું બીટા કહું તો આ જાણીતું સૂત્ર છે સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઈન બીટા કોનું સૂત્ર છે મિત્રો સાઈન આલ્ફા માઇનસ બીટાનું સાઈન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઈન બીટા તો મારું જે અંશ છે કંઈક થઈ જશે સાઈન આલ્ફા એટલે થ્રી થીટા બીટા એટલે ટુ થીટા ભાગ્યા કોસ ટુ થીટા કોસ થ્રી થીટા એટલે કે જે મારો જવાબ છે એ થઈ જશે સાઈન થીટા ભાગ્યા કોસ ટુ થીટા કોસ થ્રીટા અને જે મારે જમણી બાજુ તરીકે સાબિત કરવું હતું મિત્રો ફરીથી મેં અહીંયા આ સાઈન આલ્ફા માઇનસ બીટાની સૂત્રનો અહીંયા અંશ માટે ઉપયોગ કર્યો છે અંશ શું છે સાઈન થ્રી થીટા કોસ ટુ થીટા માઇનસ સાઈન ટુ કોસ થ્રી એટલે કે સાઈન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઈન બીટા તે થઈ જશે સાઈન આલ્ફા માઇનસ બીટા અને મને જમણી બાજુ તરીકે આ સાબિતી મળી જશે સાબિત કરો કે સાઈન સિક્સટી ડિગ્રી પ્લસ થીટા માઇનસ સાઈન સિક્સટી ડિગ્રી માઇનસ બરાબર સાઈન તો આપણે અહીંયા આ જે સાબિત કરવું છે તેને ડાબી બાજુથી લઈ અને શરૂ કરીએ તો ડાબી બાજુ બરાબર સાઈન સિક્સટી ડિગ્રી પ્લસ થીટા માઇનસ સિક્સ્ટી ડિગ્રી માઇનસ છે મિત્રો અહીંયા તમે બે રીતે જઈ શકો સાઈન આલ્ફા પ્લસ બીટાની ફોર્મ્યુલા વાપરી જે હમણાં જ આગળના દાખલામાં જોઈ સાઈન આલ્ફા વધતા બીટા સાઈન આલ્ફા ઓછા બીટાની ફોર્મ્યુલા વાપરી અને બહુ મોટા મોટા સૂત્રો લખી અને પછી ઉડાડી અને છેવટે તમે સાઈન તીટાએ પહોંચી શકો પરંતુ અહીંયા આપણે સાઈન એ ઓછા સાઈન બી આપેલું હોય આપણે ફોર્મ્યુલા જાણતા જ હોય અને આપણે ગુણાકાર સ્વરૂપે લેવાનો પ્રયત્ન કરીએ જેથી આપણને બહુ સરળતાથી બહુ વધારે પડતા લાંબા સૂત્રો લખ્યા વગર આનો ઉકેલ મળી જાય તો આને આપણે આવી રીતે લખી શકીએ સાઈન માઇનસ સાઈન છે તો સાઈન માઇનસ સાઈન હોય તો તેનો જવાબ થશે ટુ કોસ સાઈન ટુ સી એસ એસ માઇનસ એસ થઈ જશે ટુ સી એસ તો હવે આપણે ખૂણાઓ લખીએ તો ખૂણાઓ કઈ રીતે આવશે સિક્સટી ડિગ્રી પ્લસ થિટા પ્લસ સિક્સટી ડિગ્રી માઇનસ થી બે મારું સૂત્ર હું અહીંયા એક વખત લખીશ સૂત્ર શું છે સાઈન એ ઓષા સાઈન બી બરાબર ટુ કોસ એ પ્લસ બી બાય ટુ સાઈન એ માઇનસ બી બાય ટુ તો આ કંઈક થઈ જશે ટુ કોસ એટલે કે આ અને બી એટલે કે આ ભાગ્યા બે સાઈન એ માઇનસ હવે હું અહીંયા માઇનસ કરું છું એટલે આ જે ખૂણો છે તેમાં જે માઇનસ હશે તે સાઈન પ્લસ લઈ લેશે અને પ્લસ હશે તે માઇનસ લઈ લેશે સો માઇનસ સિક્સટી ડિગ્રી પ્લસ થીટા ડિગ્રી ભાગ્યા બે તો અહીંયા આપણને કંઈક મળશે ટુ કોસ આ થીટા અહીંયા ઉડી જાય અને મને મળે એકસો વીસ ભાગ્યા બે એટલે કે સાહીઠ ડિગ્રી એ જ રીતે અહીંયા આ સાઈઠ ધન અને ઋણ હોય ઉડી જાય મને અહીંયા મળશે સાઈન થીટા પ્લસ એટલે કે ટુ ભાગ્યા બે એટલે કે સાઈન થીટા તો અહીંયા ટુ કોસ સિક્સટી કોસ સિક્સટી એટલે વન બાય ટુ સાઈન થીટા આ ટુ અને ટુ કેન્સલ થઈ જશે અને આપણને જવાબ સાઈન થીટા મળશે જે આપણી જમણી બાજુ છે તો આમ આપણે સાબિત કર્યું કે સાઈન સિક્સટી ડિગ્રી પ્લસ ટીટા માઇનસ સાઈન સિક્સટી ડિગ્રી માઇનસ સીટા બરાબર સાઇન થીટા થાય સાબિત કરો કે સાઈન થીટા પ્લસ સાઈન ટુ ફાઈ બાય થ્રી પ્લસ થિટા પ્લસ ફોર બાય થ્રી પ્લસ બરાબર ઝીરો થાય તો અહીંયા આપણે મિત્રો જે ખૂણા આપણને આવા સ્વરૂપમાં પહેલાં છે એની માટે આપણે સાઈન વત્તા સાઈન સૂત્રનો ઉપયોગ કરીએ અહીં આપણી પાસે ત્રણે ત્રણ પદમાં સાઈન છે અને ત્રણે ત્રણ પદ સરવાળા સ્વરૂપે છે એટલે પહેલાં આ બે પદ માટે જોઈએ અને પછી જે પદ જવાબોમાં આવશે તેને બંનેને સાઈન સાથે વારાફરતી લઈ અને આગળ જે થઈ શકતું હશે તે સાદુરૂપ આપીશું પહેલાં આ બે પદ માટે વિચારીએ તો સાઈન એ વત્તા સાઈન બી સાઈન એ વત્તા સાઈન બીનું સૂત્ર મારે વાપરવું પડે સાઇન એ વત્તા સાઈન બીનું સૂત્ર કંઈક આવું છે ટુ sin એ પ્લસ બી બાય ટુ કોસ એ માઇનસ બી બાય ટુ સૂત્ર યાદ કરીએ સાઈન એ વત્તા સાઈન બી સૂત્ર છે ટુ સાઈન એ પ્લસ બી બાય ટુ કોસ એ માઇનસ બી બાય ટુ એસ પ્લસ એસ હોય તો એને ટુ એસ લખી શકો તો અહીંયા ખૂણો કંઈક થઈ જશે ટુ પાય બાય થ્રી પ્લસ થીટા પ્લસ ફોર પાય બાય થ્રી પ્લસ થીટા બાય ટુ અને અહીંયા ખૂણો થઈ જશે ટુ પાય બાય થ્રી પ્લસ થીટા માઇનસ ફોર પાય બાય થ્રી પ્લસ થીટા બાય ટુ તો આ થઈ જશે સાઇન થીટા પ્લસ ટુ ઇન્ટુ હવે આ ખૂણામાં સાદરૂપ આપીએ તો ટુ ફાય બાય થ્રી પ્લસ ફોર ફાય બાય થ્રી એટલે થાય મિત્રો સિક્સ ફાય બાય થ્રી થીટા પ્લસ થીટા એટલે ટુ થીટા ભાગ્યા બે અહીંયા થઈ જશે જો આપણે આ કૌશ ખોલી નાખીએ તો આપણને ટર્મ મળશે માઇનસ ફોર ફાય બાય થ્રી માઇનસ થીટા તો ટુ ફાય બાય થ્રી માઇનસ ફોર ફાય બાય થ્રી એટલે કે થઈ જશે માઈનસ ટુ પાઈ બાય થ્રી થીટા અને આ થીટા બંને ઉડી જશે ભાગ્યા બે હવે આગળ વધીએ તો આપણને મળશે સાઈન થીટા પ્લસ ટુ ટાઈમ્સ ચાલો સાઈન સિક્સ પાય બાય સિક્સ થાય એટલે આ ઉડી અને સિક્સ પાય પ્લસ એવી રીતે આટમ મળશે આ જે પદ છે એ ટુ અને ટુ કેન્સલ થઈ કોસ માઇનસ ફાય થ્રી તરીકે મળશે અને આપણે જાણીએ છીએ કે કોસ માઇનસ સીટા બરાબર કોસ સીટા થાય તો હું અહીંયા પદને કોસ ફાય થ્રી લખી નાખીશ કારણ કે કોસ માઇનસ સીટા બરાબર કોસ સીટા તો કોસ ફાય થ્રી જે મેં લખ્યા તેની કિંમત મને ખબર છે વન બાય ટુ થાય મિત્રો સાઈન પાય પ્લસ થીટા પાય પ્લસ થીટા એટલે બીજા ચરણમાંથી પાય સુધી પહોંચો અને પછી તેમાં થીટા એંગલ એડ કરો એટલે ફાઇનલી તમે ત્રીજા ચરણમાં પહોંચો સાઈન પાય પ્લસ થીટા તો ત્રીજા ચરણની અંદર સાઈન ઋણ વેલ્યુ લે તો આનો જવાબ માઇનસ સાઈન થાય આ બે અને એક દ્વિતીયાંશ ઉડી જશે અને આપણને મળશે સાઈન થીટા માઇનસ સાઈન એટલે કે ઝીરો જે આપણે સાબિત કરવાનું હતું આમ આપણે ડાબી બરાબર જમણી બાજુ થાય તેવું સાબિત કર્યું છે આગળ વધીએ સાબિત કરો કે સાઈન એ પ્લસ સાઈન ફાઇવ એ પ્લસ સાઈન નાઇન એ માઇનસ સાઈન ફિફ્ટીન એ બરાબર ફોર સાઈન થ્રી એ સાઈન ફાઈવ એ સાઈન સેવન થાય મિત્રો અહીંયા ડાબી બાજુ તમે જોઈ શકો છો આપણી પાસે ચાર સાઈનવાળા પદ છે અને ચારે ચાર સરવાળા અથવા તો બાદબાકીના સ્વરૂપમાં છે તો સરવાળા અથવા તો જો બાદબાકીના સ્વરૂપમાં હોય તો આપણે તેમને ગુણાકારના સ્વરૂપમાં ફેરવવા જોઈએ કારણ કે જમણી બાજુમાં જે આપેલું છે તે બધું ગુણાકારમાં આપેલું છે તો આપણે સરવાળા અથવા તો બાદબાકીથી ગુણાકાર સ્વરૂપવાળા સૂત્રોનો ઉપયોગ કરીએ અહીંયા આ બે પદ અને અહીંયા આ બે પદ લઈ અને આગળ વધવાનો પ્રયત્ન કરીએ પહેલાં બે પદ માટે જો હું એસ પ્લસ એસ એટલે કે સાઈન વધતા સાઈનવાળા સૂત્રનો ઉપયોગ કરું તો સૂત્ર થાય મારું ટુ સાઇન કોસ સાઈન માટે ખૂણો થઈ જશે એ પ્લસ ફાઈવ એ બાય ટુ કોસ માટે ખૂણો થઈ જશે એ માઇનસ ફાઈવ એ બાય ટુ ફરીથી ફોર્મુલા કંઈક આપણી આવી છે સાઈન એ કોસ બી બરાબર ટુ સાઈન એ પ્લસ બી બાય ટુ કોસ એ માઇનસ બી બાય ટુ મિત્રો અહીંયા પણ તમે મોટો ખૂણો નાનો ખૂણો એ ધ્યાન રાખી શકો અને એ પદ આગળ રાખી શકો પણ આપણે સાઈન માઇનસ સીટા બરાબર માઇનસ સીટા અને કોસ બરાબર કરી શકીએ છીએ તો એ ધ્યાન રાખ્યા વગર આપણે આગળ જઈ શકીએ જેથી આપણે થોડુંક સાદરૂપ ઓછું આપવું પડે અહીંયા પણ મિત્રો આપણી પાસે સાઈન માઇનસ સાઈન છે એટલે કે સાઈન એ માઇનસ સાઈન બીનું સૂત્ર વાપરવું પડે અને સાઈન એ માઇનસ સાઈન બીનું સૂત્ર શું છે તો એ છે ટુ કોસ સાઈન હવે ખૂણા લખીએ તો ખૂણા કઈ રીતે થશે નાઇન એ વધતા ફિફ્ટીને નવ એ વધતા પંદરે ભાગ્યા બે નવ એ ઓછા પંદરે ભાગ્યા બે તો પહેલું પદ જે છે એ મિત્રો થઈ જશે સાઈન એ પ્લસ ફાઇવ એ એટલે કે સિક્સ એ સિક્સ એ ભાગ્યા બે એટલે કે સાઈન થ્રી એ તો આમાંથી મિત્રો આપણે જે એક પદ જોઈએ છે એવું એક પદ આપણને અહીંયા દેખાઈ રહ્યું છે કોસ હવે કોસ અહીંયા મિત્રો એ માઇનસ એ કરીએ એટલે માઇનસ ફોર એ થાય અને માઇનસ ફોર એ બાય ટુ એટલે કે માઇનસ ટુ એ થઈ જાય અને અહીંયા આ થઈ જશે ટુ કોસ પંદરમાં નવ ઉમેરો તો ચોવીસ થશે ચોવીસ એ ભાગ્યા બે એટલે કે બાર એ થાય અને આ સાઈન

સાઈન માઇનસ બહાર કાઢે તો આપણું આ પદ અહીંયા ધનની જગ્યાએ ઋણ થઈ જશે સાઈન થ્રી એ સાથે આપણું આ પદ ધનની જગ્યાએ અહીંયા ઋણ થઈ જશે સાઈન સાથે તો જો તમે આ બંને પદો જુઓ તો તેમાંથી તમે ટુ સાઇન થ્રીએ બહાર કાઢી શકો છો ટુ સાઈન થ્રી જો હું બહાર કાઢી લઉં તો મારી પાસે આવશે કોસ ટુએ માઇનસ કોસ એ ફરીથી મિત્રો આપણી પાસે કોસ માઇનસ કોસ આવ્યું એટલે આપણે સી માઇનસ સી એટલે કે માઇનસ ટુ સાઈન સાઈન વાળું સૂત્ર વાપરી શકીએ અહીંયા થશે ટુ એ પ્લસ ટ્વેલ એ બાય ટુ ટુ એ પ્લસ ટ્વેલ એ બાય ટુ જે પહેલો ખૂણો થશે થઈ જશે ફોર્ટીન એ બાય ટુ જે થઈ જશે સાઈન સાઈન કરવાનું છે એટલે અહીંયાનો ખૂણો હવે ટુ એ માઇનસ ટ્વેલ્વ એ બાય ટુ ટુ એ માઇનસ ટ્વેલ્વ એ ભાગ્યા બે એટલે થઈ જશે માઇનસ દસ એ ભાગ્યા બે જે થઈ જશે માઇનસ પાંચ એ તો મિત્રો આ થઈ જશે સાઈન માઇનસ ફાઇવ એ અને મિત્રો આપ સૌ જાણો જ છો કે સાઈન માઇનસ થીટા બરાબર માઇનસ થિટા તો એ માઇનસ બહાર નીકળી અને આ માઇનસ સાથે પ્લસ થઈ જશે અને આપણને મળશે ટુ ઇન્ટુ ટુ એટલે કે ફોર સાઈન થ્રી એ સાઈન સેવન 5a જે આપણી જમણી બાજુ છે ફોર sin થ્રી એ 5a ફાઇવ એ સેવન એ સાબિત કરવાનું હતું તો જે આપણી જમણી બાજુ તરીકે આપણે સાબિત કરવું હતું અહીં આપણે સાબિત કરવું છે કે કોસ આલ્ફા માઇનસ કોસ બીટાનું હોલ સ્ક્વેર વધતાં સાઈન આલ્ફા માઇનસ સાઈન બીટાનું હોલ સ્ક્વેર બરાબર ફોર સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા બાય ટુ થાય છે તો આપણી ડાબી બાજુ છે કોસ આલ્ફા માઇનસ કોસ હોલ સ્ક્વેર સાઈન આલ્ફા માઇનસ સાઈન બીટા હોલ સ્ક્વેર જો આપણે હમણાં જ જે સૂત્રો જોયા તેનો ઉપયોગ કરીએ તો સી માઇનસ સી સૂત્ર ટુ સાઈન સાઈન સાથે માઇનસ મલ્ટીપ્લાય થયેલા હોવા જોઈએ અને હવે અહીંયા લખી શકું હું આલ્ફા વધતા બીટા બાય ટુ આલ્ફા ઓછા બીટા બાય ટુ આનો હોલ સ્ક્વેર પ્લસ આપણે સૂત્ર જોવું સાઈન માઇનસ સાઇન માટે એ સૂત્રનો ઉપયોગ કરીએ તો સૂત્ર થાય ટુ કોસ સાઇન ખૂણાઓ થઈ જશે આલ્ફા વત્તા બીટા બાય ટુ આલ્ફા ઓછા બીટા બાય ટુ અહીંયા સ્ક્વેર પણ આવશે હવે જો આપણે આ ટુનો સ્ક્વેર અને ટુનો સ્ક્વેર એટલે કે ફોર બહાર કાઢી લઈએ અને સાઇન આલ્ફા બી પ્લસ બીટા બાય ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા બાય ટુ એ રીતે ટર્મ છે અહીંયા કોસ આલ્ફા પ્લસ બીટા બાય ટુ સાઈન આલ્ફા માઇનસ બીટા બાય ટુ એ રીતે ટર્મ છે તો જો આપણે સાઇન આલ્ફા માઇનસ બીટા બાય ટુનો હોલ સ્ક્વેર પણ બહાર કોમન કાઢી લઈએ તો આપણી પાસે અંદર જે પદો વધશે તેમાં પહેલાં પદમાંથી કે માઇનસનું સ્ક્વેર હોય એ ધન થશે પહેલું પદ થશે સાઇનનો વર્ગ આલ્ફા પ્લસ બીટા બાય ટુ અને અહીંયાથી જે પદ વધશે તે થશે કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા બાય ટુ અને આમ અહીંયા જે આ પદ આવશે તે નિત્ય સમથી એક થઈ જશે કારણ કે સાઈન્સ સ્ક્વેર કોઈપણ ખૂણો હોય વધતા કોસ સ્ક્વેર જો એનો એ જ ખૂણો હોય એટલે કે સાઇન્સ સ્ક્વેર થીટા પ્લસ કો સ્ક્વેર થીટા હોય તો તે વન થઈ જાય એટલે આપણે આનો જવાબ ફોર સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા બાય ટુ મેળવીશું જે આપણે જમણી બાજુ તરીકે સાબિત કરવું હતું આગળનો દાખલો જોઈએ મિત્રો અહીં આપણને કહ્યું છે કે સાઈન થીટા પ્લસ સાઇન ટુ થીટા પ્લસ સાઇન થ્રી થીટા ભાગ્યા કોસ પ્લસ ટુ થિટા પ્લસ થ્રી થીટા ટેન ટુ થીટા થાય તે સાબિત કરો તો અહીંયા જવાબમાં મારે ટુ થીટા જોઈએ છીએ એટલે હું આ ટુ થીટાવાળા પદને રહેવા દઉં અને સાઈન વધતા સાઈનવાળું જે ફોર્મ છે જે સૂત્ર છે તેનો ઉપયોગ પહેલાં ત્રીજા અને પહેલાં ત્રીજા પદ માટે ઉપર નીચે કરું તો હું આને રીરાઈટ એટલે કે ફરી લખી અને કંઈક આ રીતે આગળ વધું તો આ થઈ જશે એસ પ્લસ એસ અને અહીંયા નીચે સી પ્લસ સી આને રહેવા દઈએ કારણ કે આન્સર ટુ થીટામાં જોઈએ છે તો એને હમણાં બદલીએ સાઈન વધતા સાઈન કોસ કોસ એટલે ટુ સાઇન કોસ 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 એટલે ટુ કોસ કોસ ખૂણા થઈ જશે થીટા પ્લસ થ્રી થીટા બાય ટુ પ્લસ થ્રી બાય ટુ માઇનસ થ્રી થીટા બાય ટુ નીચે થીટા પ્લસ થ્રી થીટા બાય ટુ માઇનસ થ્રી થીટા બાય ટુ અહીંયા થઈ જશે પ્લસ સાઈન ટુ થીટા પ્લસ ટુ આગળ વધીએ અને સાદરૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો એ થઈ જશે ડાબી બાજુ આપણી થઈ જશે ટુ સાઈન ટુ

વધતા મારી પાસે છે સાઈન ટુ થીટા અને છેદમાં છે કોસ ટુ થીટા જો હું અંશમાંથી જો હું અંશમાંથી સાઈન ટુ થીટા અને છેદમાંથી કોસ ટુ થીટા કોમન કાઢી લઉં તો અંશમાં મારી પાસે વધશે ટુ કોસ થીટા પ્લસ વન અને છેદમાં વધશે ટુ કોઈટા પ્લસ વન જે કેન્સલ થઈ જે ઉડી જશે અને મને મળી જશે ટેન ટુ થીટા જે મારે જમણી બાજુ તરીકે સાબિત કરવું હતું આગળ વધીએ મિત્રો આપણને અહીંયા સાબિત કરવાનું કહ્યું છે મિત્રો ટુ કોસ ફાઇવ હોય એટલે ટુ સાઇન ફાઇવ એ હમણાં લેવાની જરૂર લાગતી નથી કારણ કે આપણે સી પ્લસ સી અને એસ પ્લસ એસ બાકીના બે પદો માટે વાપરી શકીએ એમ છે તો આને આગળના દાખલામાં કર્યું હતું એ રીતે આને રીઅરેન્જ કરું તો કોસ થ્રી એ પ્લસ કોસ સાવનએ પ્લસ ટુ કોસ ફાઇવ એ હમણાં રહેવા દઈએ મારા જવાબ ફાઇવ એમાં જોઈએ છે એટલે હું એ પદને હમણાં રહેવા જ દઉં છું સાઈન થ્રી એ પ્લસ સાઈન સેવન એ પ્લસ ટુ સાઇન ફાઇવ એ તો આપણે આમાં સી પ્લસ સી અને આમાં એસ પ્લસ એસ સૂત્રોનો ઉપયોગ કરી લઈએ તો સી પ્લસ સી સૂત્રોનો ઉપયોગ કરીએ તો એ થઈ જશે ટુ કોસ કોસ છેદમાં એસ પ્લસ એસ થઈ જશે ટુ સાઈન કોસ અહીંયા ખૂણો આવશે થ્રી એ વત્તા સેવન એ એટલે કે ટેન એ ટેન એ ભાગ્યા બે એટલે કે ફાઇવ એ અહીંયા ખૂણો આવશે થ્રી એ ઓછા સેવન એ એટલે કે માઇનસ ચાર ચારે માઇનસ એ ભાગ્યા બે એટલે કે માઇનસ બે એ અહીંયા ખૂણો આવશે થ્રી એ વત્તા સેવન એ એટલે કે ટેન એ ટેન એ ભાગ્યા બે એટલે ફાઇવ એ થ્રી એ માઇનસ સેવન એટલે કે માઇનસ ફોર એ માઇનસ ફોર એ ભાગ્યા બે એટલે કે માઇનસ ટુ એ કોસ માઇનસ સીટા કોસ માઇનસ સીટા કોસ થી થાય અને સાદુરૂપ આપીએ જો તમે જોઈ શકતા હો તો ટુ કોસ ફાઇવ એ અહીંયાથી કોમન નીકળે છે ટુ સાઇન ફાઇવ એ નીચેથી કોમન નીકળે છે એ આપણે કોમન કાઢી લઈએ ટુ કોસ ફાઇવ એ ભાગ્યા ટુ સાઈન ફાઇવ એ કૌશની અંદર આપણી પાસે રહી જશે કોસ ટુ એ પ્લસ વન ભાગ્યા કોસ ટુ એ પ્લસ વન જે ઉડી જાય અને આપણો જવાબ ટુ ઉડી જવાથી કોટ ફાઇવ એ આવી જશે તો આમ આપણે ડાબા બરાબર જબા સાબિત કર્યું આગળ વધીએ આ દાખલામાં પણ આપણને ચાર પદો આપેલા છે અંશ અને છેદમાં જેમાં સાઇન વધતાં સાઈન અને કોસ વધતા કોસ તરીકે આપેલા છે તો આ દાખલામાં આપણે બે બે પદો લઈ અને આગળ વધીએ મને અહીંયા ટેન થ્રી થિટા જોઈએ છે તો થ્રી થિટા મારે ક્યાંથી મળી શકે એ ઉપર ભાર આપું તો હું થિટા અને ફોર થીટાનું કોમ્બિનેશન લઉં થીટા અને ફોર થીટાનું તો જ્યારે સરવાળો થાય ત્યારે થીટા જો હું થિટા અને ફાઇવ થીટાનું કોમ્બિનેશન લઉં તો જ્યારે સરવાળો થાય ત્યારે થીટા પ્લસ ફાઇવ થિટા એટલે સિક્સ થિટા થાય અને બાય ટુ એટલે કે મને થ્રી થીટા મળી જાય એ જ રીતે હું ટુ થીટા અને ફોર થીટા લઉં તો પણ મને સિક્સ સીટા બાય ટુ એટલે કે થ્રી થિટા મળી જાય તો હું આ પદોને ફરીથી જે કહ્યું એ પ્રમાણે ગોઠવી અને પછી સાઈન વધતા સાઈન અને કોસ વધતા કોસના સૂત્રો છેદ પણ કોસ સીટા પ્લસ કોસ ફાઇવ થીટા વધતા કોસ ટુ થીટા વધતા કોસ ફોર તરીકે લખીએ હવે આપણે સાઈન વત્તા સાઈન સાઈન વત્તા સાઈન કોસ વત્તા કોસ કોસ વત્તા કોસ એ રીતે બબે પદો લઈ અને ત્યાં ગુણાકારના સ્વરૂપે તેને લેવાનો પ્રયત્ન કરીએ તો સાઈન વત્તા સાઈન એટલે થાય ટુ સાઇન કોસ સાઈન વત્તા સાઈન સાઈન વત્તા સાઈન ફરીથી એટલે એ થાય ટુ સાઇન કોસ છેદ થઈ જશે કોસ વત્તા કોસ એટલે ટુ કોસ 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 વત્તા કોસ એટલે ટુ કોસ

प्लस फोर थीटा बाय टू टू थीटा माइनस फोर थीटा बाय टू। तो बह जा टू साइन थीटा प्लस फाइव थीटा एट सिक्स थीटा सिक्स थीटा बाय टू ए थ्री थीटा कॉस माइनस फोर थीटा बाय टू एट कॉस माइनस टू थीटा टू साइन थ्री थीटा कॉस माइनस थीटा ટુ થી માઇનસ ફોર થીટા એટલે માઇનસ ટુ થીટા માઇનસુ એટલે એટલે કે આપણી ડાબી બાજુ મિત્રો જે છે તે કંઈક થઈ જશે તમે જોઈ શકો છો કે જો અંશમાંથી હું ટુ સાઇન થ્રી કોમન કાઢી લઉં અને છેદમાંથી જો ટુ કોઈ કોમન કાઢી લઉં તો ગુણાકારમાં કંઈક આવું વસે કોસ માઇનસ ટુ થીટા એટલે કે કોસ ટુ થિટા વધતા કોસ માઇનસ સીટા એટલે કોસ સીટા ભાગ્યા કોસ માઇનસ સુધી એટલે કોસ ટુ થિટા કોસ માઇનસ સીટા એટલે કોસ થીટા અને આ ઉડી જશે અને મને મળશે ટુ પણ ઉડી જાય તો ટેન થી જે મારું જમણી બાજુ થઈ જશે તો આમ આપણે ડાબા બરાબર જબા સાબિત કર્યું સાઈન ફિફ્ટી ડિગ્રી માઇનસ સાઈન સેવન્ટી ડિગ્રી વધતા સાઇન ટેન ડિગ્રી બરાબર ઝીરો થાય એવું સાબિત કરો અહીંયા પણ મિત્રો આપણે ત્રણ પદો આપેલા છે તો કોઈ પણ બે પદ લઈ અને સાબિત કરીએ અહીંયા આપણે ડાબી બાજુ બરાબર સાઈન ફિફ્ટી ડિગ્રી માઇનસ સાઇન સેવન્ટી ડિગ્રી પ્લસ સાઇન ટેન ડિગ્રી છે જો હું સાઇન માઇનસ સાઈન એ સૂત્રનો ઉપયોગ કરું તો મને અહીંયા મળશે સાઇન માઇનસ એટલે ટુ કોસ સાઈન વધતા સાઈન ટેન ડિગ્રી કોસ સાઈન ફિફ્ટી

કોસ સાહીઠ ડિગ્રીની કિંમત આપણને ખબર છે કોસ સિક્સટી ડિગ્રી થાય વન બાય ટુ મિત્રો સાઈન માઇનસ થીટા તો એ થઈ જશે માઇનસ સાઈન તો આ ટુ અને આ ટુ કેન્સલ થઈ જાય અને આપણને મળશે માઇનસ સાઈન ટેન ડિગ્રી વધતા સાઈન ટેન ડિગ્રી એટલે કે ઝીરો જે આપણે સાબિત કરવું હતું એક દાખલો મિત્રો આપેલો છે જેમાં એમ કહ્યું છે કે જો સાઈન ટુ એ પ્લસ બી બરાબર બી હોય તો સાબિત કરો કે ટેન એ પ્લસ બી બરાબર થ્રી બાય ટુ ટેન એ થાય આપણને આપેલું છે કે સાઈન ટુ એ પ્લસ બી બરાબર બી છે હું આને આ રીતે લખી શકું સાઈન ટુ એ પણ મારો જવાબ એ પ્લસ બી માગેલો છે એટલે એ પ્લસ બી મને ત્યારે મળે કે હું આ ટુ એ પ્લસ બી માં બી કે એ સબસ્ટ્રાઈક થાય અથવા તો એડ થાય અને પછી ટુ ટાઈમ્સ વાળી કોઈ ફોર્મ્યુલા વાપરીને કંઈ કરી શકું પણ એની માટે મારી પાસે આ સાઈન સાઈન અથવા તો સાઈન કોસ એ રીતે ક્યાંક કોઈ સૂત્રો વાપરવાની જગ્યા હોવી જોઈએ તો મિત્રો આપણે આને કંઈક આ રીતે જોઈએ હું આને ફાઇવ બાય વન લખી શકું અને જો હું યોગ વિયોગ લઉં બંને બાજુએ યોગ વિયોગ લેતા આપ જાણો છો યોગ વિયોગ કઈ રીતે કરવાનો હોય સાઈન ટુ એ પ્લસ બી પ્લસ સાઈન બી થાય ભાગ્યા સાઈન ટુ એ પ્લસ બી માઇનસ સાઈન બી થાય અને એની કિંમત 5 પ્લસ વન ભાગ્યા ફાઈવ માઇનસ વન જેટલી થાય બંને બાજુએ મેં યોગ વિયોગ લીધો હવે અહીંયા મને સૂત્રો મળી ગયા મિત્રો સાઈન વધતા સાઈન સાઈન ઓછા સાઈન તો હું સાઈનના સૂત્રો વાપરી લઉં તો આ થઈ જશે સાઈન વધતા સાઈન એટલે કે ટુ સાઈન

બે એ પત્તા ઓછા બી ભાગ્યા બે બરાબર આપણને મળ્યું તું અહીંયા મિત્રો 5 પ્લસ વન એટલે સિક્સ અને નીચે ફોર સિક્સ બાય ફોર એટલે કે થ્રી બાય ટુ મળે તો મિત્રો આ કંઈક થઈ જશે ટુ ટુ કેન્સલ आई जैसे साइन टू ए प्लस टू बी बाय टू साइन ए प्लस बी कोस टू ए बी बी कैंसल बाय टू बीबी के कोस ए भाग्या कोस टू ए प्लस टू बी बाय टू एट के कॉस ए प्लस बी साइन टू ए बाय टू बी बी कैंसल सो साइन ए बराबर मरी पास है थ्री बाय તો આ કોસ એ અપોન સાઈન એ સામેની બાજુએ લઈ જાઉં તો એ થ્રી બાય ટુ સાઈન એ ભાગ્યા કોસ એટલે કે ટેને થશે અને આ બાજુએ મારી પાસે સાઈન એ પ્લસ બી ભાગ્યા કોસ એ પ્લસ બી છે જે મને ટેન એ પ્લસ બી આપશે તો હું આમ સાબિત કરી શકીશ કે જો સાઈન ટુ એ પ્લસ બી ફાઇવ સાઈન બી હોય તો ટેન એ પ્લસ બી થ્રી બાય ટુ ટેન એ થાય મિત્રો આ સ્વાધ્યાયમાં તમને થોડાક દાખલાઓ કરવા જાતે કરવા માટે આપેલા છે જે આપણે જોયો એ પ્રકારનો છે અહીંયા સાઈન માઇનસ કોસ છે તો આમાંથી કોસને સાઈનમાં ફેરવવાનું અને આને સાઈનને કોસમાં ફેરવવાનું નાઇન્ટીની મદદથી પછી આ ટા પ્રકારનો આપણે દાખલો જોયો જ છે મિત્રો આ પણ જોયો આમાં પણ તમારે કોસ વધતા કોસ પણ ધ્યાન રાખવાનું સામે કોટ થ્રી ધીટા જોઈએ છે થ્રી ધીટા રહેવા દેવાના બાકીના બે પદોમાં સી વધતા સી અને એસ વધતાં એસના સૂત્રો વાપરી અને જવાબ શોધવાનો પ્રયત્ન કરવાનો તો મિત્રો આ દાખલાઓ તમે તમારી જાતે બહુ સરળતાથી કરી શકશો તો મિત્રો આજના વ્યાખ્યાયનમાં આપણે ગુણાકારમાંથી સરવાળા કે તફાવતના સ્વરૂપે ત્રિકોણવિત્તીય વિધેયોના સૂત્રો કેવી રીતે હોઈ શકે તે વિશે ચર્ચા કરી આવતા વ્યાખ્યાયનમાં આપણે ત્રિકોણવિત્તીય વિધેયોના પ્રતિવિધ વિશે ચર્ચા કરીશું આભાર જયહિત